नमस्कार, हूँ छू डॉक्टर बिदलीवाला। वेलकम टू माय चैनल हेल्दी चाइल्ड। आज आपणे बाळकोनी मानसिक तकलीफों अने ट्रेनिंग नी अंदर विकास नी अंदर एक नवी तकलीफ नी वात करशुं, अथवा नवा एक माइलस्टोन नी वात करशुं। ए छे टॉयलेट ट्रेनिंग। टॉयलेट ट्रेनिंग एटले झाड़ा पेशाब नी समझण। आने आपणे बे भागमां वेचशुं, एक तो टॉयलेट ट्रेनिंग अंगेनी वातो अने ए अंगेना थोड़ीक बाळकोने केवी रीते तैयार करवानी, क्यांथी शरू करवुं, અને બીજું બાળકોને કેવી રીતે એને ટોયલેટ ટ્રેન કરવા, એ બીજા વિડીયોમાં જોશું। બાળક બોલવા ચાલવાની જેમ જ તે સાહજિક રીતે ઘણી બધી બાળકો શીખી જતો હોય છે વાતાવરણમાંથી, એ સહજ પ્રક્રિયા છે। પરંતુ આ બધાની અંદર શિરમોર કે જેને એવરેસ્ટ કહી શકાય, એવરેસ્ટ શિખરે છે ટોયલેટ ટ્રેનિંગ। આની અંદર બાળકને લગભગ બાળકોને સૌથી વધારે તકલીફ પડતી હોય છે। આ વસ્તુને આપણે ટોયલેટ ટ્રેનિંગ જ કહીશું, ઝાડા પેશાબની સમજણનો શબ્દ નહીં વાપરી। સારી ટોયલેટ ટ્રેનિંગ એ સારા ભવિષ્યનો પાયો છે, બાળકોના મજબૂત વિકાસના ચણતરનો એક મોટો આધારસ્તંભ છે। મોટાભાગના બાળકો લગભગ 3-3.5 વર્ષની ઉંમર સુધીમાં દિવસ દરમિયાન ઝાડો પેશાબ સંડાસમાં અથવા તેની યોગ્ય જગ્યાએ કરતા થઈ જતા હોય છે। આ સમયે રાત્રે દરમિયાન ઝાડાનો સંપૂર્ણ કાબુ તો આવી જાય છે, પણ રાતના ક્યારેક પેશાબ થઈ જાય છે। આનો કાબુ પણ 95-99% બાળકોમાં 5 વર્ષની ઉંમર સુધીમાં આવી જતો હોય છે। આ નોર્મલ વસ્તુ છે, નોર્મલી એવું થતું હોય છે, અને બધામાં જ વિવિધતા જોવા મળશે, આમાં ખૂબ વિવિધતા જોવા મળશે। 100માંથી એક બાળક એવું હોઈ શકે કે જે 1 વર્ષની ઉંમરથી જ આખી રાત પીપી ના કરતો હોય, પેશાબ ના કરતો હોય, અને બીજી તરફ 100માંથી એક બાળક એવું પણ મળે કે જે 5 વર્ષની ઉંમર સુધી ઝાડો કે પેશાબ એક પણ ક્રિયા પર જરાય કાબુ ન ધરાવતો હોય। પણ યાદ રાખવું, આ બંને બાળકો આમ છતાં પણ નોર્મલ હોઈ શકે છે। 1 વર્ષની ઉંમરે સંપૂર્ણ કાબુ ધરાવતો બાળક વધુ પ્રતિભાશાળી છે કે વધુ હોશિયાર છે, અને 5 વર્ષ સુધી પથારે એમ છે પીપી કરતો બાળક ઓછું હોશિયાર છે કે ડફોળ છે, એવું ના કહી શકાય। હવે આ ટોયલેટ ટ્રેનિંગ પણ શા માટે અગત્યની છે, ટોયલેટ ટ્રેનિંગની અગત્યતા શું છે? સારી ટોયલેટ ટ્રેનિંગ એ ભવિષ્યની ચોખ્ખાઈનો આધાર છે, એનો પાયો છે। જે બાળકો નાની ઉંમરથી આંગે તૈયાર થઈ જાય છે, તેઓ ભવિષ્યમાં ચોખ્ખા કપડાં, ચોખ્ખું ઘર તેમજ ચોખ્ખા વાતાવરણ આગ્રહી બને છે, એ લોકોનો ખ્યાલ આવે છે। ઘરની વસ્તુઓ રફે દફે કરવાને બદલે દરેક વસ્તુ એની યોગ્ય જગ્યાએ રહેવી જોઈએ અને હોવી જોઈએ એવી સમજણને સુગડતા ટોયલેટ ટ્રેનિંગમાંથી પણ કહેવાય છે। એટલે ખૂબ અગત્યનું છે, સમાજમાં અને ઘરમાં અમુક રીતનું વર્તન બરાબર કહેવાય અને અમુક રીતે વર્તન ન જ કરાય એની દૂરોગામી સમજ પણ બાળકને આની સાથે આવે છે। સફળ ટોયલેટ ટ્રેનિંગ હકીકતમાં એક સુનિયોજિત જિંદગીનું ઘડતર થાય છે, એમાંથી એનાથી ચારિત્ર્યનું ઘડતર થાય છે। દુનિયાની દ્રષ્ટિએ અસ્વીકાર્ય વસ્તુઓ છોડવાની અને છોડતા શીખવાની સમજણ પ્રાપ્ત થાય છે। મા બાપ સાથેના સંબંધોમાં પ્રારંભિક વિકાસનો પાયો સારી ટોયલેટ ટ્રેનિંગથી નખાય છે। હવે આપણે જોઈએ કે ટોયલેટ ટ્રેનિંગ ક્યારથી આપી અને કઈ ઉંમરથી આપી। આ સૌપ્રથમ તો દરેક માટે અલગ અલગ વસ્તુ હોઈ શકે, એમાં ઉંમરનો નક્કી મહિનો કે તારીખ નથી હોતી। આમ છતાં સામાન્ય રીતે આપણે બાળકોને 18-24 મહિનાની ઉંમર વચ્ચે આ અંગે તૈયાર કરી શકાય। 1.5 વર્ષથી નાના બાળકોને જો બળજબરીપૂર્વક ટોયલેટ ટ્રેનિંગ અપાય તો એ લોકો કરે તો ખરા, પણ મોટાને સમજ ન થાય એટલે તરત આનો વિરોધ શરૂ કરી દે। આ સમયે એ લોકો મેળવેલો કંટ્રોલ પણ ગુમાવી દે છે, અને પછી તકલીફ થાય છે કે લોકોને લાંબો સમય ટોયલેટ ટ્રેન કરી શકાતા નથી। એટલે 1.5 વર્ષથી નાના બાળકોને જલ્દી મેચ્યોર કે સમજણાથી જશે એ આશાએ પરાણે ટોયલેટ ટ્રેનિંગ ન જ આપવી, નહીતર ઘણી વાર ભવિષ્યમાં તકલીફ પડતી હોય છે। બાળકોને આ ટ્રેનિંગ ક્યારથી આપવી એ અંગે આપણે થોડીક વાત કરી, થોડા મુદ્દાઓ જોઈએ, એ કદાચ માર્ગદર્શક બની રહેશે। બાળકને જ્યારે છીછી, પીપી, ભીની તેમજ સૂકી ચડ્ડી અને જે તે પ્રાદેશિક ભાષામાં પેશાબ અને ઝાડો અંગેના શબ્દોની સમજણ પડવા માંડે ત્યારે બાળકને ટોયલેટ ટ્રેનિંગ આપવાની શરૂ કરવી જોઈએ। ટોયલેટ ટ્રેનિંગ આપતા વખતે મા બાપે એવા જ શબ્દોનો ઉપયોગ કરવો કે જે પોતાને કે બાળકને અને અન્ય વ્યક્તિને ગમે ત્યાં તેમજ ગમે ત્યારે બોલવામાં સરળતા રહે, એવા શબ્દોનો વાપરાય, પછી જાહેરમાં બોલતા સંકોચ થાય, એટલે આ બહુ અગત્યની વસ્તુ છે। બાળક જ્યારે પોતે પીપી કે છીછી કરે અને ચડ્ડી બદલાવવા પાંચ પોતાની મા બાપ પાસે ઝડપથી આવે ત્યારે ટોયલેટ ટ્રેનિંગ માટે તૈયાર છે કરવું, કારણ કે એને હવે આજ ભીની ચડ્ડી ગમતી નથી, ભીના કપડાં ગમતા નથી, અને જો એ લોકો આવું કરે ત્યારે એને વખાણ કરવા, એને કોરું રહેવું સારું લાગે છે આપણે પણ બતાવવું, એમાં થોડાક શબ્દો જ કહેવાય, એને લાંબુ લચક ભાષણ ન આપવું। આ ઉપરાંત ખરાબ તેમજ બગડેલા કપડાં સાથે રહેવાથી ચામડીના રોગ થાય છે એની બાળક સમજી શકે એવી ભાષામાં જાણકારી આપવી, અને પછી એને ટોયલેટ ટ્રેનિંગ અંગેની સમજણ આપવી।
ઘણા બાળકો પેશાબ કે ઝાડો કરતા પહેલા થોડી ક્ષણો માટે પોતાની બધી જ પ્રવૃત્તિ અટકાવી દે છે. આ તક પણ ટોયલેટ ટ્રેનિંગ માટે ઝડપી લેવી, એ સમય બાળકને લઈ જવું. કેટલાક બાળકો સંડાસ કે પેશાબ કરતા પહેલા મોઢેથી ખાસ પ્રકારનો અવાજ કરે છે, એમને ખ્યાલ આવે છે કે એમને હવે જવું છે. તેમજ એના ચહેરાના હાવભાવ પણ બદલી જાય છે. જો આવી બાબતોનો ખાસ ખ્યાલ રાખવામાં આવે તો આ બાળકોને આપણે એ સમયે વાલથી ટોયલેટમાં લઈ જઈને પોટી પર કે ટોયલેટમાં બેસાડી શકાય અને એ બાળકો ટોયલેટ ટ્રેનિંગ માટે તૈયાર છે એમ કહી શકાય. એટલે એ બાળકો આપણને જણાવતા હોય છે. અમુક બાળકો ઝાડા પેશાબનો જોર આવે ત્યારે જે તે ભાગ પર પીપી કે શીશી પર હાથ દબાવે છે, એટલે બતાવે છે કે હવે એનું જવું છે. આપણે પણ ત્યારે બાળકને કહી શકીએ કે હવે તારું શરીર ઝાડો કે પેશાબ કરવા માંગે છે તો ચાલો આપણે ટોયલેટમાં જતા રહીએ, ત્યાં કરતા આવીએ. આવો આગ્રહ કરી શકાય. આવા બાળકો ટોયલેટ ટ્રેનિંગ માટે તૈયાર થઈ ગયા છે એવું માનવું. એટલે આ બધા મુદ્દા હતા ટોયલેટ ટ્રેનિંગને માટે બાળકને ક્યારે તૈયાર કરવું, ક્યારે શરૂ કરવું એના માટેના. આ હતો આપણો પ્રથમ વિડીયો. બીજા વિડીયોમાં આપણે ટોયલેટ ટ્રેનિંગ કેવી રીતે આપવી એનું વાત કરીશું. નમસ્તે, હું છું ડોક્ટર વિટલીવાલા. જય ભારત.